વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઝૂલોજી એટલે કે પ્રાણીશાસ્ત્ર વિષયને લગતો જનીન વિદ્યાનો એક ભાગ આપણે આજે ભણીશું. મારી સાથે છે પ્રોફેસર શિબામબેન મેનન, જે મણિનગર સાયન્સ કોલેજના માં પ્રાણીશાસ્ત્ર તથા વનસ્પતિશાસ્ત્રનો અભ્યાસ કરાવે છે. તો આપણે મેડમને વિનંતી કરીએ કે જેનેટિક્સ અથવા જનીન વિદ્યા વિશેની પ્રાથમિક માહિતી આપે અને ત્યારબાદ મેન્ડલના એક સંકરણ અને દ્વિસંકરણ પ્રયોગ વિશે માહિતી આપશે. મેડમ, જનીન વિદ્યા જે છે, સૌ પ્રથમ આપણે જનીન શું છે એ આપણે જોઈ લઈએ. ઇન્ટ્રોડક્શન અથવા તો સામાન્ય અહેવાલ, જનીન શું છે એના વિશે આપણે જોઈ લઈએ. તો જનીન એ આનુવંશિકતામાં કે આપણે કહીએ છીએ હેરિડિટી માં મદદરૂપ રહેશે. એક પેઢીથી બીજા પેઢી સુધી જે જાય છે એને આપણે જીન કહીએ છીએ. અને જે જીન જે છે એ રંગસૂત્રનો ભાગ છે. અને આ જે રંગસૂત્ર છે એ કોષકેન્દ્ર, જે કોષની અંદર કોષકેન્દ્ર જોવા મળે છે એમાં આવેલો હોય છે. બરાબર, જીનની આપણે વ્યાખ્યા ઘણી બધી રીતે કરી શકાય છે કે આ જીન જે છે આનુવંશિકતામાં મદદરૂપ રહેશે. ત્યારબાદ જ્યારે વિકૃતિ થાય છે, વિકૃતિ એટલે કે મ્યુટેશન થાય છે, ત્યારે પણ જીન કે જનીન જે છે એ જ મોટો ફાળો છે. આ બે રીતે જીનીન જીવનચક્રમાં એ વનસ્પતિ હોય, પ્રાણી હોય કે મનુષ્ય હોય એમાં મોટો ફાળો છે, એનો મોટો ફાળો છે. એના પછી આપણે જોઈએ તો હવે નવા ટર્મ્સ આવી ગયા છે. સિસ્ટ્રોન નવો ટર્મ છે. સિસ્ટ્રોન એ જનીનનો ભાગ છે જે આજકાલ આનુવંશિકતામાં કે જે જનીનથી પછીનો સિસ્ટ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછીનો ભાગ છે મ્યુટન. મ્યુટન જે શબ્દ છે વિકૃતિમાં કે મ્યુટેશનમાં જે ભાગ જનીનનો જાય છે એને આપણે મ્યુટન કહીએ છીએ. આ જનીન જીન ઉપરનો સામાન્ય અહેવાલ પછી મેન્ડેલિયન જેનેટિક્સ જોઈ લઈએ. ગ્રેગર જ્હોન મેન્ડલ એમણે સૌ પ્રથમ જનીન વિદ્યા અથવા તો જેનેટિક્સ ઉપર કામ કરેલું છે. એમણે વટાણા છોડ જે છે જેને આપણે પાઇસમ સેટાઇવમ કહીએ છીએ એનો ઉપયોગ કરેલો છે. ઘણા બધા અભ્યાસ એમના જે અભ્યાસ કરવામાં પાયસમ સેટાઇવમ કે વટાણા છોડનો ઉપયોગ કરેલો છે. આ વટાણા છોડ એને એટલા માટે ઉપયોગ કર્યો કારણ કે આ છોડનો જીવનચક્ર એક વર્ષાયો છે, ટૂંકું છે. એમાં ઘણા બધા લક્ષણોનો અભ્યાસ કરી શકાય છે. એમાં સ્વ અને પરપરાગ્નયની પ્રક્રિયાઓ પણ જોઈ શકાય છે. અને એક વર્ષાયુ છે એટલે આ બધા લક્ષણો અને એનો અભ્યાસ સહેલાઈથી કરી શકીએ છીએ. એટલે મેન્ડલે, ગ્રેગર જ્હોન મેન્ડલ, જેમ આપણે ફાધર ઓફ જેનેટિક્સ કહીએ છીએ, ઓળખ એ એટલા માટે જ આપણે એમને ફાધર ઓફ જેનેટિક્સનું પદવી
એમને આપેલો છે. તો સૌ પ્રથમ આપણે મેન્ડલના હિસાબથી એમના નિયમો, આપણે એમના લોઝ લઈ લઈએ, અને એના પછી એમનો જે ક્રોસ એટલે દ્વિસ એક સંકરણ અને દ્વિસંકરણ ના જે ક્રોસ છે એ આપણે લઈ લઈશું. ક્રોસ એટલે આપણે એને કહીએ છીએ સંકરણ, રાઈટ. પ્રથમ વખત આપણે જોઈએ એક સંકરણનો પ્રયોગ શું છે. એને આપણે કહીએ છીએ મોનોહાઇબ્રિડ ક્રોસ. આ સંકરણમાં મેન્ડેલે એક જ લક્ષણ લઈને સંકરણ કર્યો છે. તો એ સંકરણમાં એમણે ઊંચાઈ, હાઈટ એક લક્ષણ જે છે વટાણાનો, વનસ્પતિનો, એને લઈને એમણે સંકરણ કરેલો છે. હાઈટ એટલે ઊંચાઈ. એમાં બે જનીનનો ઉપયોગ કર્યો છે, બે પ્રકારનું જનીન, જેને આપણે એમને કીધું છે ટી, જેને ટોલ કહેવાય છે, અને સ્મોલ ટી એટલે ડ્વાફ. હવે મેન્ડેલે એ પણ કીધું છે કે આ જે ટોલ જે છે એને ડોમિનન્ટ છે, પ્રભાવી છે, અને આ જે છે ડ્વાર્ફનેસ જે છે એને આપણે કહીએ છીએ રિસેસિવ અથવા તો પ્રચ્છન્ન. આ બે લક્ષણો અથવા તો જે એકને એમણે પ્રભાવી લક્ષણ છે અથવા પ્રભાવી જનીન છે, અને બીજો જે જનીન છે જે ડ્વાર્ફ છે, એ બંને ઊંચાઈને લાગતા લક્ષણો છે. આ લક્ષણોને લઈને એમણે સંકરણ કર્યો છે. તો એ આપણે પહેલાં એક સંકરણ કરીને જોઈ લઈએ. મેલ અને ફિમેલ લઈએ તો પેરેન્ટ્સ, એક સંકરણનો પ્રયોગ. It is known as monohybrid cross. મોનો એટલે સિંગલ, એક એટલે એક જ લક્ષણ લઈને જે સંકરણ કરેલો છે એને આપણે એક સંકરણનો પ્રયોગ કહીએ છીએ. તો બે લક્ષણ એટલે પિતૃઓ તો આવશે જ, વન ઇઝ મેલ એન્ડ ધીસ ઇઝ ફિમેલ. પિતા છે, માતા છે, ફિમેલ. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે મેલમાં ટોલનેસ કેરેક્ટર કે ઊંચાઈનું જે કેરેક્ટર છે આ છે, એની સાથે સંકરણ કરવામાં આવે એને કહેવાય છે ડ્વાફ, અથવા ઊંચું છે હાઈટ, એની ઊંચાઈ છે ઊંચો છે, અને આ ડ્વાફ છે નીચો વનસ્પતિ છે. પેરેન્ટ્સ કે પિતૃઓ. આમાં અર્ધીકરણ થતાં બંને જનીન, જેને આપણે જન્યુ કહીએ છીએ, અલગ પડે છે ગેમિટ્સમાં કે જન્યુઓમાં અલગ પડે છે, અહીંયા પણ અલગ થાય છે. પછી સંકરણ થતાં અમને લક્ષણો મળશે. જેને આપણે કહીએ છીએ F1 જનરેશન અથવા F1 પેઢી. આ બધા જે છે, કારણ કે કેપિટલ ટી જે છે ડોમિનન્ટ છે, એટલે બધા ઊંચા વનસ્પતિ અથવા જેની ઊંચાઈ હાઈટ ઊંચો હોય ટોલ હોય એ બધા લક્ષણો જોવા મળશે. એના ઉપરથી એમણે બે શબ્દનો ઉપયોગ કર્યો, જીનોટાઈપ અને ફિનોટાઈપ. જીનોટાઈપ એટલે જનીન લક્ષી,
અને ફિનોટાઇપ એટલે સ્વરૂપલક્ષી. હવે જનીનલક્ષી જે છે, આ બધા જનીન બધા કેપિટલ ટી સ્મોલ ટી છે એટલે એનો રેશિયો થાય છે 4:0, રાઈટ? અથવા આપણે આમ પણ લખી શકીએ, ઇટ ઇઝ 1:1:1:1, કારણ કે બધા જનીન એક સરખા જ જોવા મળે છે. સ્વરૂપલક્ષીમાં આપણે લખી શકાય છે 4:0, કારણ કે બધી વનસ્પતિ ઊંચા હશે અને ડોફનેસ જે છે એ 0 છે. એફન પેઢીમાં મેન્ડેલે જોયું કે જે એનો જે રિઝલ્ટ આવે છે, પરિણામ છે, એટલો ક્લિયર નથી, એટલે એમણે શું કર્યું, એફન પેઢીના જે જન્યુ હતા અથવા ગેમિટ્સ હતા એમને બીજા એમાં ક્રોસ કરેલો છે, એ આપણે જોઈ લઈએ. તો એફન પેરેન્ટ્સ લઈ લઈએ, એમાં મેલ એન્ડ ક્રોસિંગ વિથ ફિમેલ, રાઈટ? સો ધીસ ઇઝ અગેન ગેમેટ્સ, સંકરણ કરતા થતા એને આપણે F2 પેઢી કહીએ છીએ, F2 જનરેશન, રાઈટ? તો સંકરણ કરતા આપણે આ પ્રકારની પરિણામ કે રિઝલ્ટ મળે છે. તો મેન્ડેલે જોયું કે આ જે F2 પેઢીમાં, F2 જનરેશનમાં જે સ્વરૂપલક્ષી અને જનીનનો જે સ્વરૂપ, જનીનલક્ષી જનીનમાં પણ આપણે ફેરફાર જોવા મળે છે, એ પ્રમાણે એમણે આપ્યું જીનોટાઈપ 1:2:1, કારણ કે 1 સ્ટેન્ડ્સ ફોર પ્યોર ટોલ. આ પ્યોર ટોલ અથવા આપણે કહીએ છીએ હોમોઝાયગસ, સમયુગ્મી. હોમોઝાયગસ એટલે સમયુગ્મી. આ બે જે લક્ષણો છે એ પણ ટોલ છે, પણ એ શું છે, હેટ્રોઝાયગસ છે. હેટ્રોઝાયગસ એટલે વિષમયુગ્મી. એમાં બંને જે જનીન છે, એકમાં ટોલ છે, એક ડ્વાર્ફ છે, બે જનીન આ બંને કિસ્સાઓમાં અલગ અલગ છે, પણ આમાં જે છે બંને જનીન સેમ છે. આ પણ સમયુગ્મી છે, રાઈટ? સમયુગ્મી છે અને ડ્વાર્ફ છે. એટલે જનીનલક્ષીમાં અથવા જીનોટાઈપમાં જનીનલક્ષીમાં રેશિયો બને છે 1:2:1, જેમાં 1 ઇઝ પ્યોર ટોલ, 2 હાઇબ્રિડ ટોલ છે, વિષમયુગ્મી છે, અને 1 જે છે સબયુગ્મી છે અને ડ્વાર્ફ છે, રાઈટ? એના પછીનું લઈએ ફિનોટાઈપ. ફિનોટાઈપમાં આવે છે રેશિયો 3:1, કારણ કે 3:3 આ જે છે 3:3 લક્ષી ઊંચાઈ માટે છે, કારણ કે ટોલનેસ પ્રભાવી છે, ઇટ ઇઝ ડોમિનન્ટ, અને આ જે છે એ રિસેસિવ છે, જે ડોફનેસ છે. એટલે જે ફિનોટાઈપ બને છે ઇટ ઇઝ 3:1, 3 ટોલ, 3 ટોલ છે અને 1 ડ્વાર્ફ છે. આને કહેવાય છે સ્વરૂપલક્ષી. મેન્ડેલે એમના એક સંકરણના પ્રયોગ મુજબ 2 નિયમ આપેલા છે. પહેલો નિયમ છે લો ઓફ ડોમિનન્સ, કે પ્રભાવીપણનો નિયમ, કે કોઈ પણ જનીન લઈએ એમાં એક પ્રભાવી જીન હોય છે અને એક પ્રચ્છન્ન જીન હોય છે. જોવા મળે છે કોઈ પણ વનસ્પતિ હોય, કોઈ પણ પ્રકારના સજીવમાં પ્રભાવી જીન અને પ્રચ્છન્ન જીન જોવા મળે છે. એટલે જ્યાં સુધી પ્રભાવી જનીન હાજર હોય એ પરિસ્થિતિમાં પ્રચ્છન્ન જીન એનું અસર
બતાવી નથી શકતું, એ કાયમ હિડન રહે છે. આ નિયમને મેન્ડલે લો ઓફ ડોમિનન્સ કે લો ડોમિનન્સમાં જે પ્રભાવી હોય જનીન એ પોતાને એક્સપ્રેસ કરે છે, સ્પષ્ટ કરે છે, પણ જે જ્યારે અને પ્રચ્છન્ન જીન જે છે દબાયેલું રહે છે એ આપનું અસર પોતાનું અસર બતાવી નથી શકતું જ્યાં સુધી પ્રભાવી જનીન જોવા મળે છે. એના પછી એમણે બીજો નિયમ પણ એક સંકરના પ્રયોગ ઉપર આપેલો છે, એના પછી એને કહેવાય છે લો ઓફ પ્યુરિટી ઓફ ગેમેટ્સ. તો જન્યુમાં શુદ્ધતાનો નિયમ, કે જન્યુ એક સાથે હોય પણ તોય એ બધા જન્યુ કે જે પ્રભાવીપણના હોય કે પ્રચ્છન્નપણના જનીન હોય એ શુદ્ધ રહે છે, એકબીજામાં મિક્સર થતું નથી. એટલે એક પેઢીથી બીજા પેઢીમાં જ્યારે જાય છે ત્યારે પણ આ જે જનીન શુદ્ધ રહે છે એમાં કોઈ પ્રકારનું ઇમ્પ્યોરિટી કે અશુદ્ધિકરણ જોવા નથી મળતું. એટલે મેન્ડલે એક સંકરણના પ્રયોગ મુજબ આ બે નિયમ આપેલા છે જે આજે પણ એક ક્લાસિકલ એક્ઝામ્પલ તરીકે એનું પાલન કરવામાં આવે છે. એના પછી આપણે લઈએ ડાયહાઇબ્રિડ ક્રોસ, મેન્ડલના દ્વિસંકરણનો પ્રયોગ. ડાયહાઇબ્રિડ દ્વિ અથવા ડાય એટલે ટુ કેરેક્ટર્સ, બે કેરેક્ટર્સ, બે લક્ષણો મેન્ડલે પોતાના સંકરણમાં ઉપયોગ કરેલો છે. ટુ કેરેક્ટર્સ બરાબર. એક એમણે યુઝ કરેલો છે કલર ઓફ ધ સીડ, એક બીજનો કલર રંગ. એટલે ટુ કેરેક્ટર્સ એટલે બે લક્ષણો લીધા છે અથવા બે જનીન લઈને કામ કરેલો છે, અને બીજો જે છે કલર ઓફ ધ સીડ લીધું છે અને સ્ટ્રક્ચર ઓફ ધ સીડ. અથવા એની રચના, બીજની જે રચના હોય